તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાયનો સાતમો દાખલો લઈએ તો લાસ્ટ ટૉપિકની અંદર આપણે વાત કરી હતી રેડિયો એક્ટિવિટીની તો સ્વાધ્યાયનો સાતમો દાખલો જુઓ તો એના આપણે એક્ઝામ્પલ લઈ લઈએ તો સાતમો દાખલો આ રીતનો છે એક રેડિયો એક્ટિવ રેડિયો એક્ટિવ સંસ્થાનિકનું અર્ધ આયુ ટીયર છે તો એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના મૂળ એક્ટિવિટીના એક ત્રણ પોઈન્ટ એકસો પચીસ ટકા હોય અને બી એક ટકા માટે લાગતો સમય શોધો મૂળ એક્ટિવિટીના ત્રણ પોઈન્ટ એકસો પચીસ ટકા હોય પહેલા પ્રશ્નનો આપણે જવાબ આપી દઈએ મૂળ એક્ટિવિટીના ત્રણ પોઈન્ટ એકસો પચીસ ટકા એટલે કે એન અપોન એન ઝીરો બરાબર ત્રણ પોઈન્ટ એકસો પચીસ ટકા તો ભાગ્યા કેટલા કરીશું સો ત્રણ સો ને ત્રણ પોઈન્ટ એકસો પચીસ વડે ભાગો

એ રેસ ટુ લેમડા ટી વ્યસ્ત કરીએ તો એ રેસ ટુ લેમડા ટી બરાબર બત્રીસ માટે લેમડા ટી બરાબર અહીંયા ભેટું મારો તો અહીંયા શું થશે એ છે માટે એલ એન બત્રીસ થાય ઘાતાંક કેવી દે છે આ બાદ જાય તો લઘુ ગણક કેવી દિય થાય અર્ધ આયુ આપણને આપી દીધો છે તો આની જગ્યાએ લેમડાની જગ્યાએ શું લખીશું એલ એન ટુ અપોન ટી ઇન્ટુ સ્મોલ ટી એલ એન બત્રીસ એટલે શું લખાય એલ એન બેની પાંચ ગાત લખાય બત્રીસ એટલે બેની પાંચ ગાત આના બરાબર જો લખીએ તો એલ એન ટુ ભાગ્યા ટી ઇન્ટુ સ્મોલ ટી બરાબર પાંચ ઇન્ટુ એલ એન ટુ આ એલ એન ટુ એલ એન ટુ ઉડી જશે તો સ્મોલ ટી બરાબર કેટલા થશે ફાઇવ ટી તો એ વખતે સમય કેટલો થાય અડધાઈનો પાંચ ગણો થાય ત્યારે આટલી એક્ટિવિટી રહે આનો આ દાખલો તમે બીજી રીતે પણ ગણી શકો તો એની બીજી રીતે બે આવતા હોય ને બે એન બેની ઘાત આવતી હોય તો બીજી રીતે આપણે વાપરવાની બાકી બીજી રીતનો ઉપયોગ નહીં કરવાનો તો એક્ટિવિટી કેટલી તો એન અપોન એન જીરો બરાબર ત્રણ પોઈન્ટ એકસો પચીસ ભાગ્યા સો સો અને ત્રણ પોઈન્ટ એકસો પચીસ વડે ભાગો તો એન અપોન એન જીરો બરાબર એક ભાગ્યા શું થશે બત્રીસ એન અપોન એન જીરો બરાબર એક ભાગ્યા બત્રીસ તો આના બરાબર જો લખીએ તો એન અપોન એન જીરો બરાબર તો વન અપોન્ટ ટુ રેસ ટુ એન થાય થાય 1 વન અપોન્ટ ટુની કેટલી ઘાત થાય પાંચ ઘાત થાય તો અહીંયા સરખાઈએ આના સમીકરણ નંબર એક આપી દઈએ આના સમીકરણ નંબર બે આપી દઈએ તો સમીકરણ એકને ને એને સરખાવો કારણ કે બત્રીસ છે ને એટલે બેની આમ આપણું સૂત્ર છે એન અપોન્ટ એન જીરો બરાબર વન બાય ટુની એન ઘાત એટલે એક ભાગ્યા બત્રીસ એટલે એક ભાગ્યા એટલે વન બાય ટુની પાંચ ઘાત તો અહીંયા ટુ આવે ને અહીંયા ટુ આવે તો સરખામણી કરી શકાય તો એન બરાબર એટલે સમીકરણ એકને બે એને સરખાવતા એક અને બે ના સરખાવતા એન બરાબર પાંચ મળે તો કુલ સમય ટી બરાબર એન ગુણ્યા અર્ધ આયુ તો એનની કિંમત પાંચ અર્ધ આયુની કિંમત ટી તો સ્મોલ ટી બરાબર ફાઈવ ટી થાય પણ આ સૂત્ર તમે ક્યારે વાપરી શકો અહીંયા જે ગુણોતર જે મળે એ બેની ઘાતમાં હોય તો જ જો અહીંયા બેની પાંચ ઘાત થાય છે એટલે એના પણ એન જીરો બરાબર તો વન બાય ટુ રેશ ટુ એન લખાય તો આ બેના સરખાઈ દે તો એનની કિંમત ડાયરેક્ટ પાંચ મળી જાય એ પાંચ કિંમત મૂકી દો તો અહીંયા ટી બરાબર એન ગુણ્યા અડધાયું તો ટી બરાબર શું થશે ફાઇવ ટી તો આમ આ દાખલો તમે બે રીતે ગણી શકો છો તો એના પર એન બરાબર ત્રણ પોઈન્ટ એકસો પચીસ ભાગ્યા સો એટલે ઈ રેસ્ટ આ બરાબર તો ઈ રેસ્ટુ માઇનસ લેમડા ટી બરાબર એક ભાગ્યા બત્રીસ આ રીત જનરલ રીત છે બધા માટે દાગુ પડે તો એક ભાગ્યા ઈ રેસ્ટુ લેમડા ટી બરાબર એક ભાગ્યા બત્રીસ માટે ઇ રેસ ટુ લેમડા ટી બરાબર બત્રીસ તો લેમડા ટી બરાબર અહીંયા આનું ભેટ ઉરીએ તો લેમડા ટી બરાબર શું લખીશું એલ એન બત્રીસ એલ એન બત્રીસ એટલે એલ એન બેની પાંચ ઘાત પાંચ ની ચૌતર જશે તો ફાઇવ એલ એન ટુ અહીંયા લેમડાન જગ્યાએ લખી દઈએ એલ એન ટુ ઓપન ટી ઇન ટુ સ્મોલ ટી બરાબર ફાઇવ એલ એન ટુ એલ એન ટુ એલ એન ટુ જશે તો સ્મોલ ટીના કરતાં બનાવીએ તો શું લખાય ફાઇવ ટી તો આમ આ દાખલા તમે બે રીતે ગણી શકો છો પણ આ આપણી જનરલ રીત થઈ હવે એક ટકા માટેની ગણતરી કરીએ તો એક ટકા માટે જો લખીએ એક્ટિવિટી એક ટકા જેટલી થઈ જાય તો એક્ટિવિટી એક ટકા જેટલી થઈ જાય તો એન આપોને એન બરાબર એક ટકા એટલે એક ભાગ્યા સો માટે અહીંયા આપણે લખીશું ઈ રેસ ટુ માઇનસ લેમડાટી બરાબર એક ભાગ્યા સો માટે વ્યસ્ત કરીએ તો ઇ રેસ ટુ લેમડાટી આનો વ્યસ્ત કરીએ તો અહીંયા વ્યસ્ત કરીએ એટલે માઇનસના શું થઈ જશે પ્લસ બરાબર ધેર ફોર લેમડા ટી બરાબર શું લખીશું એલેન્સો લખાય હવે લેમડાની જગ્યાએ જો લખીએ તો એલ એન ટુ ભાગ્યા અર્ધ આયુ અર્ધ આયુ આપણે ટી વડે દર્શાવેલ છે ઇન ટુ સ્મોલ ટી બરાબર એલેન્સો હવે અહીંયા એલ એન ટુ છે અહીંયા એલેન્સો અહીંયા કોઈ સાદરૂપ આપી શકાતું નથી તો આના લોગમાં ફેરવી દો તો લોગમાં ફેરવીએ તો અહીંયા બે પોઈન્ટ ત્રણસો ત્રણ इंटू लॉक टू भाग्या कैपिटल टी इंटू स्मोल टी एलियन सोना लखीए तो बे पॉइंट त्र सौ तरण लॉक सौ आ रीते लखाए बे पॉइंट त्र सौ तर पॉइंट त्र सौ तरह बने थी उड़ी जैसे स्मोल टी ना करता बनाइए तो अँ लॉग टी इू लॉग सौ लॉग सौ एट दस ना घर लॉक दस एट एक लेयो log 100 / log 2 log 100 એટલે યાદ રાખો log 10 એટલે 1 થાય log 10 એટલે 1 log 100 હોય તો તો log 10 નો વર્ગ એટલે 2 log 10 log 10 ની જગ્યાએ 1 મૂકી દે તો 2 * 1 અને 2 * 1 એટલે 2 થાય log 1000 હોય તો કેટલા થાય log 10 ની 3 ગાત એટલે 3 log 10 એટલે 3 થાય

તો 2 ભાગ્યા 0.30 તો કેલ્ક્યુલેટર ની મદદ થી આનું મૂલ્ય લઈએ તો 6.64 4 t જેટલું થાય તો એ વખતનો સમય આટલો મળે આટલું યાદ રાખવાનું log 2 ની કિંમત 0.30 10 એટલે log 3 ની કિંમત યાદ રાખવાની log 3 ની કિંમત તમારે યાદ રાખવાની તો log 3 ની કિંમત 0. સુડતાલીસ એકોતેર છે લોક ચારની કિંમત યાદ રાખવાની જરૂર નથી આના બરાબર શું લખીશું લોક નો વર્ગ બે આંકડાઈ જશે તો ટુ લોક ટુ થઈ જશે ટુ લોક ટુ એટલે બે ગુણ્યા લોક ટુની કિંમત ઝીરો પોઈન્ટ ત્રીસ દસ અને બે વડે ગુણ્યા કાઢો તો ઝીરો પોઈન્ટ સાઈઠ વીસ થાય લોક ચારની કિંમત યાદ રાખવાની લોક ટુ યાદ હોય તો લોક ચારની કિંમત યાદ રહી જશે એ રીતે તમારે લોક પાંચની કિંમત પણ યાદ રાખવાની લોક પાંચની કિંમત યાદ રાખજો ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન નાઇન ત્રણ સુધી જો યાદ રાખો તો ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન નાઇન છે તો આ લોક પાંચની કિંમત થઈ તો આ લોક તમારે યાદ રાખવાના લોક છ લોક છ યાદ રાખવાની જરૂર નથી લોક છ બરાબર લોક ત્રણ ગુણ્યા બે ત્રણ દુ છ એટલે લોક ત્રણ વત્તા લોક બે કારણ ગુણાકાર હોય તો પદોમાં શું થાય પદોનો ગુણાકાર તો લોકમાં સરવાળો થાય લોક ત્રણની કિંમત જીરો પોઈન્ટ સુડતાલીસ એકોતેર મૂકી દો લોગ બેની કિંમત ઝીરો પોઈન્ટ ત્રીસ દસ મૂકી દો એટલે લોક છ મળી જશે આ રીતે તમારે લોગની કિંમતો યાદ રાખવાની તો એક લોગ ત્રણની કિંમત યાદ રાખજો એક લોગ પાંચની કિંમત યાદ રાખજો લોગ શની આપણથી મળી જશે લોગ આઠ લોગ સાતની યાદ રાખવાની લોગ આઠની યાદ રાખવાની જરૂર નથી બેનો ગન થઈ જશે લોગ નવની યાદ રાખવાની જરૂર નથી લોગ એટલે નવ એટલે ત્રણનો વર્ગ થઈ જશે તો એક તમારે લોગ ટુની લોગ ત્રણની લોગ પાંચ અને લોગ સાતની કિંમત તમારે યાદ રાખવાની લોગ સાતની કિંમત પણ તમે યાદ રાખજો લોગ સાત બરાબર એની કિંમત યાદ રાખવાની જીરો પોઈન્ટ ચોરાશી પચાસ અથવા તો એકાવન યાદ રાખજો લોક સાતની કિંમત જીરો પોઈન્ટ છે તો આટલી લોક ની કિંમત યાદ રાખો એટલે લોક દસ સુધીના તમને મળી જશે બરોબર તો એક લોગ બેની એક 3 ત્રણની એક લોગ પાંચની અને એક 7 સાતની કિંમતો યાદ રાખવાની એના પરથી બાકીની ની કિંમતો મળી જશે એલ હોય તો બે પોઈન્ટ ગુણો એટલે લોગમાં રૂપાંતરણ થાય એટલે બે બાજુ બે ઉડી ગયા પછી લોગ સો એની કિંમત બે મળશે ટી લોગ બેની કિંમત ઝીરો પોઈન્ટ ત્રીસ દસ આનું તમે સાત રૂપ આપો તો સિક્સ પોઈન્ટ સિક્સ ફોર થાય આ એક ટકા માટેની વાત થઈ હવે એક્સ્ટ્રા દાખલો આમાં તમને આનો આ દાખલો છે એમાં એ તમારે ગણજો કેટલા ટકા થાય બાર પોઈન્ટ પાંચ ટકા માટે બાર પોઈન્ટ પાંચ ટકા જથ્થો જ્યારે થાય એ માટે સમય શોધો અને બી બે ટકા માટે એક બે ટકા માટે શોધવાનું છે અને એક બાર પોઈન્ટ પાંચ ટકા માટે તો આ બે દાખલા તમારે એક્સ્ટ્રા ગણવાના રહેશે હવે એના પછીનો દાખલો લઈએ તો આઠમો દાખલો આઠમાની દકમ આ રીતે મોટી રકમ છે માટે હું તમને વાંચી તો આઠમા દાખલાની રકમ આ રીતે શું કીધું છે એ કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યોની સામાન્ય એક્ટિવિટી કાર્બનના દર ગ્રામ દર મિનિટે પંદર વિભંજન જણાય છે એટલે આ શરૂઆતને જ્યારે સામાન્ય શું કીધું સજીવની શરૂઆતની તમને એક્ટિવિટી આપી દીધી છે કેટલી પંદર વિભંજન જણાય છે વિભંજન પર મિનિટ હવે આ એક્ટિવિટી સ્થાયી કાર્બન સંસ્થાનિક સિક્સ સી ટ્વેલ્વની સાથે થોડા પ્રમાણમાં હાજર રહેલા રેડિયો એક્ટિવ સી સિક્સ સી ફોર્ટીને લીધેલ છે જ્યારે સજીવ મૃત્યુ પામે છે ત્યારે તેની વાતાવરણમાં ઉપદૃપ્ત સંતુલન એક્ટિવિટી જાળવી રાખે છે સાથેની આંતરક્રિયા બંધ થાય છે અને તેની એક્ટિવિટી ઘટવાની શરૂઆત થાય છે સજીવોમાંથી જ્યારે મૃત્યુ પામે ત્યારે તેની એક્ટિવિટી ઘટવાની શરૂઆત થાય છે સિક્સ સી ફોર્ટીનની જાણીતા અર્ધાણીનું મૂલ્ય આપી દીધું છે પાંચ હજાર સાતસો ત્રીસ વર્ષ છે અને એક્ટિવિટીમાં માપેલા મૂલ્ય પરથી તે નમૂનાની ઉંમરનો લગભગ અંદાજ લગાવી શકાય છે હવે પુરાતત્વવિદ્યામાં વપરાતા સિક્સ સીઝ ફોર્ટીન ડેટિંગનો આ સિદ્ધાંત છે ધારો કે મોહચોદળોના એક નમૂનો કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે નવ વિભજન એક્ટિવિટી દર્શાવે છે તો અંતિમ એક્ટિવિટી દર્શાવે છે તો સિંધુ ખીણની સંસ્કૃતિની લગભગ ઉંમરનો અંદાજ જણાવો તો સિંધુ ખીણની સંસ્કૃતિનો આપણે અંદાજ મેળવવાનો છે તો શરૂઆતની જે આ એક્ટિવિટી આપીને તો શરૂઆતની એક્ટિવિટી કેટલી આપી છે પંદર વિભંજન પર સેકન્ડ મિનિટ આપેલ છે તો શરૂઆતની એક્ટિવિટી આપી દીધી છે તો અહીંયા આપણે એક્ટિવિટી લઈએ તો જુઓ શરૂઆતની ના આપણે આર જીરો વડે દર્શાવીએ આર જીરો બરાબર કેટલા પંદર વિભંજન પર મિનિટ ત્યાર પછી અંતિમ એક્ટિવિટી આપી છે આર બરાબર નવ વિભંજન પર મિનિટ શરૂઆતની એક્ટિવિટી આપી દીધી છે અંતિમ એક્ટિવિટી આપી દીધી છે ત્યાર પછી અર્ધ આયુ આપી દીધો છે ટોવન હાફ બરાબર સત્તાવન ત્રીસ વર્ષ બરાબર આટલો તમને વર્ષ આપે તો વર્ષના અંદાજમાં આપણે મેળવવાનો છે અંતિમ જવાબ આપણે વર્ષના અંદાજમાં જ મેળવીશું तो के वर्ष लागे तो टी सूद तो हम एक्टिविटी सूत्र जो वापरी तो आर अपॉन आर जीरो बराबर ई रेस्टू माइनस लैमडा इंटू टी आर की नौ आर जीरो की पंदर बराबर ई रेस्टू माइनस लैमडा इंटू टी आ व्यस्त कर दिए, त्रन तरी नौ पांच त्रीन पंदर व्यस्त करिए तो पांच भाग्य तरह बराबर ई रेस्टू लैमडा टी માટે આના બરાબર જો લખીએ તો લેમડા ટી બરાબર બે ટુ મારીએ તો શું થશે એલ એન પાંચ ભાગ્યા ત્રણ એલ એન પાંચ ભાગ્યા ત્રણ હવે અહીંયા લેમણે જગ્યાએ જો લખીએ તો એલ એન ટુ ભાગ્યા ટો વન હાફ ઇન્ટુ સ્મોલ ટી બરાબર એલ એન પાંચ માઇનસ એલ એન ત્રણ હવે એલ એન ટુને જો આપણે ફેરવીએ તો બે પોઈન્ટ ત્રણસો ત્રણ log 2 to 1 1/2 ની કિંમત મૂકી દો તો 1 1/2 ની કિંમત કેટલી દો 57 30 તો 1 1/2 ની કિંમત 57 30 * t આ બને log માં ફેરવ તો કોમન કેટલા કાઢીશું 2.303 અહીંયા કેટલા આવશે log 5 - log 3 10 ના આધારમાં આપણે આવી ગયા હવે 2.303 303 ઉડી જશે t ર કરતા બનાઈએ તો લોગ પાંચની કિંમત તમને જ આપણે લખી હતી તો લોગ પાંચની કિંમત કેટલી તો ઝીરો પોઈન્ટ લોગ બેની કિંમત લોગ પાંચની કિંમત લોગ ત્રણની કિંમત તમારે યાદ રાખવાની લોગ પાંચની કિંમત કેટલી તો ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન નાઇન લોગ ત્રણની કિંમત ઝીરો સુડતાલીસ ભાગ્યા લોગ બે આ ભાગ્યા કરશે લોગ બેની કિંમત ઝીરો ત્રીસ દસ ગુણ્યા આ પદ આ બાજુ આવશે ગુણાકારમાં આવશે કેટલા તો સત્તાવન ત્રીસ હવે આનું તમે કેલ્ક્યુલેટરની મદદથી સાદરૂપ આપો કેલ્ક્યુલેટરની મદદથી આનું જો સાદરૂપ આપીએ તો લગભગ બેતાલીસ ચોવીસ વર્ષ થાય તો એનો અંદાજ આપણને મળી ગયો કેટલા વર્ષ જૂની સંસ્કૃતિ છે તો બેતાલીસ ચોવીસ વર્ષ જૂની એ સંસ્કૃતિ છે તો આ રીતનો જો દાખલો પૂછાય તો તમને આવડવો જોઈએ તો આનો તમે બાદબાકી કરી ભાગાકાર કરીનો ગુણાકાર કરશો એટલે ટીની કિંમત મળી જશે કેટલી તો બેતાલીસ ચોવીસ વર્ષ થાય તો આખો દાખલો ફરી એકવાર બોલી દો છું શરૂઆતની એક્ટિવિટી આપી દીધી છે મૃત્યુ પછીની એક્ટિવિટી આપી અંતિમ એક્ટિવિટી આપી છે અર્ધાયુ આપી દીધો છે કેટલા સમય સિંધુ સંસ્કૃતિનો સમય શોધવાનો ટી શોધવાના છે આર પણ આરજીરો બરાબર એ રેસ્ટો માઇનસ લેમડા આરની કિંમત નવ આરજીનું કિંમત પંદર નવ ભાગ્યા પંદર એટલે ત્રણ ભાગ્યા પાંચ એ માઇનસ માઇનસ દૂર કરવા હોય તો વ્યસ્ત કરો તો એ આ બધું વ્યસ્ત કરો તો પાંચ ભાગ્યા ત્રણ અને ભેટું મારો તો એલ એન ફાઇવ બાય થ્રી લેમડાઈની કિંમત મૂકી દઈએ તો એલ એન ટુ ટો વન હાફ એમાં તો અહીંયા એક વધારાનો સ્ટેપ લખી દઉં છું લેમડાઇની જગ્યાએ લખી દઉં એલ એન ટુ અપોન લેમડા સોરી ટો વન હાફ ઇન ટુ ટી આવા એલ એન ટુની જગ્યાએ બે બે પોઈન્ટ ટુ થઈ જશે અને અહીંયા બે પોઈન્ટ ત્રણસો ત્રણ ત્રણ એટલે બે પોઈન્ટ ત્રણસો ત્રણ ત્રણ ઉડી જશે એટલે સીધો આપણને આ જવાબ મળી જશે બસ લોગ પાંચની કિંમત મૂકો લોક ત્રણની કિંમત મૂકો લોગ બેની કિંમત મૂકો ટી એના કરતાં બનાવો તો એનો જવાબ જે છે એ કેટલો આવશે ચાર હજાર બસો ચોવીસ વર્ષ જૂનો થાય તો એ સંસ્કૃતિ કેટલી જૂની છે તો ચાર હજાર બસો ચોવીસ વર્ષ જૂની એ સંસ્કૃતિ તમને જોવા મળશે હવે રેડિયો તત્વો માટેનો જે નવમો દાખલો જે છે સ્વાધ્યાયનો એ આપણે જોઈ લઈએ શું કીધું છે આઠ મિલિક્યુરી રેડિયો રેડિયોએક્ટિવ સ્ત્રોત માટે મિલિક્યુડી તીવ્રતાનો રેડિયોએક્ટિવ રેડિયોએક્ટિવ સ્ત્રોત મેળવવા માટે સત્યાવીસ કોબાલ્ટ સાઈઠનો ઉપયોગ કરવામાં આવે નો જરૂરી જથ્થો શોધો જ્યાં અર્ધાયુ પાંચ પોઈન્ટ ત્રણ વર્ષ હવે આટલું યાદ રાખવાનું જ્યારે મોટો જ્યારે અર્ધાયુ આપેલો હોય તો આપણે જ્યારે વર્ષમાં જવાબ લાવતા હોય તો બરાબર છે પણ જો અર્ધાયુનું મૂલ્ય નાનું હોય તો એ વખતે એને આપણે સમા ફેરી દઈશું સેકન્ડમાં ફેરવી દઈશું સમા ફેરી દઈશું સેકન્ડમાં તો એ વખતે અર્ધાયુને આપણે સેકન્ડમાં ફેરવીશું હવે જ્યારે આટલું યાદ રાખવાનું એક વર્ષ બરાબર યાદ રાખજો ત્રણ પોઈન્ટ એકસો ચોપન ગુણ્યા દસની સાત સેકન્ડ થાય ડાયરેક્ટ લખવું હોય તો એક વર્ષના સેકન્ડ કેટલા તો ત્રણ પોઈન્ટ એકસો ચોપન ગુણ્યા દસની સાત ગાંઠ તો ડાયરેક રૂપાંતરણ કરવું તો એક વર્ષના સેકન્ડ યાદ રાખવાના અહીંયા રેડિયો એક્ટિવિટી આપી દીધી છે આર બરાબર કેટલા આઠ મિલી ક્યુરી આઠ મિલીની જગ્યાએ દસની માઇનસ ત્રણ ગાંઠ અને જો આપણે વિભંજન પર સેકન્ડ ફેરવીએ તો ત્રણ પોઈન્ટ સાત ગુણ્યા दस की माइनस दस तो सॉरी दस की दस गाथ विभंजन पर तो विभंजन पर सैकंड दस की दस गाथ विभंजन पर अब हवा पर सैकंड से माटे आप फेर देना सैकंड में फेर देना तो रूप आप ये तो आठ गुण्या तरण पॉइंट सात तो आठ गुण्या तर पॉइंट सात करिए તો આઠ ગુણ્યા ત્રણ પોઈન્ટ સાત બરાબર ઓગણી ઓગણત્રીસ પોઈન્ટ છ દસની માઇનસ ત્રણ દસની દસ ગાત એટલે દસની સાત ગાત એટલે લગભગ ત્રણ ગુણ્યા દસની છ ઘાત સોરી છ ને આઠ ગાત થાય બરાબર એક ઘાત વતે ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત વિભંજન ફર સેકન્ડ આપણે એક્ટિવિટી આટલી આપી દીધી છે હવે આપણે શું શોધવાનું છે જરૂરી જથ્થો જોતો જરૂરી જથ્થો શોધવો હોય તો એના માટે પહેલાં તમારે શું શોધવું પડે પરમાણુની સંખ્યા શોધવી પડે ન્યુક્લિયસોની સંખ્યા શોધવી પડે એન શોધો ત્યારે જરૂરી જથ્થો મળે તો હવે એના માટે હવે આપણું સૂત્ર આ છે જુઓ આર બરાબર લેમડા ઇન્ટુ એન તો પહેલાં આર તો આપણને આપી દીધા છે તો લેમડા શોધવા પડે લેમડા શોધવા માટે અર્ધ આયુ આપી દીધો છે ટો વન હાફ ટો વન બરાબર પાંચ પોઈન્ટ ત્રણ વર્ષ પાંચ પોઈન્ટ ત્રણ વર્ષે તો એને આપણે સેકન્ડમાં ફેરી દઈએ તો પાંચ પોઈન્ટ ત્રણ એક વર્ષના સેંકડ કેટલા તો ત્રણ પોઈન્ટ એકસો ચોપન ગુણ્યા દસની સાત ગાંઠ આનું આપણે સાદરૂપ આપીએ તો પાંચ પોઈન્ટ ત્રણ ગુણ્યા પાંચ પોઈન્ટ ત્રણ ગુણ્યા ત્રણ પોઈન્ટ એકસો ચોપન એટલે સોળ પોઈન્ટ એકોતેર એટલે કે બોતેર ગુણ્યા દસની સાત ગાંઠ સેકન્ડ થાય આ અર્ધ આયુ આપી દીધો છે તો એના પરથી લેમડા મળી જશે તો લેમડા બરાબર અહીંયા આપણે શું લખીશું એલ એન ટુ અપોન ટો વન હાફ એલ એન ટુની ડાયરેક કિંમત મૂકો તો ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી અપોન ટો વન હાફની કિંમત મૂકી દીધો તો સોળ પોઈન્ટ બોતેર ગુણ્યા દસની સાતગાથ આનું આપણે રૂપ આપીએ તો આપણને લેમડા મળે હવે લેમડાની કિંમત આપી દીધી છે આડની કિંમત આપી તો એના પરથી ન્યુક્લિયસોની સંખ્યા મળે કે નહીં તો પહેલાં ન્યુક્લિયસોની સંખ્યા સુધી કાઢવી પડે જ્યારે જથ્થો શોધવાનો હોય તો એટલું યાદ રાખવાનો જથ્થો એટલો દળ દળ માટે પહેલાં ન્યુક્લિયસની સંખ્યા લો અને ન્યુક્લિયસની સંખ્યા પરથી તમે દળ શોધી શકો તો ન્યુક્લિયસની સંખ્યા શોધવા માટે એક્ટિવિટી આર બરાબર લેમડા ઇન્ટુ એન તો એન બરાબર આર અપોન લેમડા આરની કિંમત મૂકી દો ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત લેમડાની કિંમત કેટલી તો જીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી સેદનો છેદ અંશમાં જ હશે તો સોળ પોઈન્ટ બોતેર ગુણ્યા દસની સાત ગાત સોળ પોઈન્ટ બોતેર ગુણ્યા દસ ની સાત ગાથ એટલે સોળ પોઈન્ટ બોતેર ગુણ્યા ત્રણ સોળ પોઈન્ટ બોતેર સોળ પોઈન્ટ બોતેર ગુણ્યા ત્રણ પચાસ પોઈન્ટ સોળ ભાગ્યા જીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી તો આના બરાબર શું મળશે બોતેર પોઈન્ટ અડત્રીસ ગુણ્યા દસની પંદર ઘાત આઠના સાત કેટલા થાય પંદર તો અહીંયા આપણે લખી દઈએ સાત પોઈન્ટ ચોવીસ ગુણ્યા દસની કેટલી ઘાત થશે સોળ ગાત આટલા એન મળ્યા હવે જુઓ આપણે જથ્થો શોધવાનો છે સાઈડ ગ્રામ જો કોબાલ્ટ હોય તો એમાં પરમાણુની સંખ્યા કેટલી હોય તો એવો ગેડ્રોંગ જેટલી હોય તો અહીં તો આટલા પરમાણુ છે તો પછી જેટલા ન્યુક્લિયસ હોય એટલા જ પરમાણુ હોય તો આટલા પરમાણુનો જથ્થો કેટલો તો આવી ત્રિરાશિ ઉલટી ત્રિરાશિ મૂકી શકાય તો એ ત્રિરાશિ આપણે આવી મૂકી શકીએ સિક્સ પોઈન્ટ જીરો ટુ થ્રી ગુણ્યા દસની ત્રેવીસ ઘાત પરમાણુઓનું દળ કેટલું થાય તો એનું દળ જે છે એ સાઈઠ ગ્રામ છે તો અહીંયા તો કેટલો છે સાત પોઈન્ટ ચોવીસ ગુણ્યા દસની સોળ ઘાત પરમાણુઓનું દળ ખાલી જગ્યા છે તો દળ એમ બરાબર સાત પોઈન્ટ ચોવીસ ગુણ્યા દસની સોળ ઘાત ગુણ્યા સાઠ ભાગ્યા છ પોઈન્ટ ઝીરો ટુ થ્રી ગુણ્યા દસની ત્રેવીસ મદદથી આપણે આની ગણતરી કરી દઈએ તો કેલ્ક્યુલેટરની મદદથી આની જો ગણતરી કરીએ તો એનું દળ કેટલું મળશે તો એનું દળ શોધી કાઢીએ તો લગભગ આ જે દળ જે છે એ દળનું મૂલ્ય સાત પોઈન્ટ ચોવીસ